હેલો ફ્રેન્ડ, સંગીતાસ વર્લ્ડ ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે દિવાળી ઉપર બાળકોને ભાવે એવી સરસ મજાની ક્રિસ્પી કરારી ફ્લાવર પૂરી બનાવીશું. તો ફ્લાવર પૂરી બનાવવા માટે આપણે પૂરીનો લોટ બાંધી લઈએ. તો પૂરીનો લોટ બાંધવા માટે આપણે મોટા બાઉલમાં 3 કપ ભરીને મેંદાનો લોટ નાખીશું અને આ મેંદાને આપણે ચાળીને પછી કપ ભર્યા હતા એના પછી 1 ચમચી મીઠું, 1 ચમચી મરી પાવડર, 1/2 કપ તેલ નાખીશું. તો તેલ આપણે થોડુંક વધારે નાખવાનું જેનાથી આપણી પૂરી એકદમ ક્રિસ્પી અને કરારી બને. હવે તેલ અને લોટને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણે લોટને સરસ રીતે મિક્સ કરી લીધો છે. હવે થોડું થોડું પાણી નાખીને થોડો કઠણ એવો લોટ બાંધી લેવાનો છે. જેવી રીતના આપણે પરાઠાનો લોટ બાંધીએ એવી રીતના લોટ બાંધવાનો. તો આપણો સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે. તો હવે આ લોટને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈએ. 15 મિનિટ પછી આપણે પૂરી બનાવીશું. તો આપણો લોટ સરસ મજાનો રેસ્ટ થઈ ગયો છે. તો હવે આપણે પૂરી બનાવી લઈએ. તો આ ડોમાંથી એક મોટો લુવો લઈને આપણે પૂરી વણીશું. તો 2 પ્રકારથી આપણે પૂરી બનાવી શકીએ. એક નાનો એવો લુવો લઈને નાની નાની પૂરી વણીને પણ આપણે ફ્લાવર પૂરી બનાવી શકીએ અને મોટો એવો લુવો લઈને આપણે એનાથી બહુ બધી પૂરી બનાવીને પણ ફ્લાવર પૂરી બનાવી શકીએ. તો આપણે એક મોટો લુવો લઈને રોટલી વણી લઈએ. તો રોટલી આપણે મીડિયમ પર રાખીશું, વધારે પતલી પણ નહીં અને વધારે જાડી પણ નહીં. તો આપણી ફ્લાવર પૂરી માટે રોટલી બની ગઈ છે. તો આવી રીતના રોટલી બનાવીને હવે આપણે આમાંથી નાની મોટી સાઇઝની એવી પૂરી બનાવીશું. તો અહીંયા મેં 3 અલગ અલગ પ્રકારની કૂકી કટર લીધી છે. તો હું આ ફ્લાવર પૂરી આ કટરથી બનાવીશ. અગર તમારી પાસે આ કૂકી કટર ના હોય તો આપણે પ્લાસ્ટિકની કોઈ પણ બોટલનું ઢાંકણ હોય તે તમે લઈ શકો છો. પણ બધી સાઇઝના ઢાંકણ અલગ અલગ લેવાના. એક મોટું, એની વચ્ચેનું જે મીડિયમ અને લાસ્ટ વાળું હોય તે નાનું લેવાનું. એટલે એકદમ ઇઝીથી ફ્લાવર પૂરી બની જશે. તો ફ્લાવર બનાવવા માટે આપણે સાઈડ પર કટ કરી લઈશું. તો આવી રીતના પૂરીને કટ કરીને બોર્ડર ઉપર આપણે થોડુંક આવી રીતના દબાવી દઈશું એટલે એકદમ પરફેક્ટ ફ્લાવર બની જશે. તો આપણું એક ફ્લાવર બની ગયું છે. હવે આ ફ્લાવરને તમારે આવી રીતના સિંગલ બનાવવું હોય તો પણ બનાવી શકો છો. તો વચ્ચે આપણે આખું મરી મૂકી દેવાનું એટલે આપણું સિંગલ ફ્લાવર બની જશે. પણ આપણે લેયર વાળી ફ્લાવર પૂરી બનાવવાના છીએ તો આની ઉપર આપણે મીડિયમ સાઇઝનું ફ્લાવર બનાવીને મૂકીશું. તો આપણું એક ફ્લાવર બની ગયું છે. તો એવી રીતના આપણે બીજું ફ્લાવર પણ બનાવી લઈએ. તો પહેલું આપણે ફ્લાવર બનાવ્યું એવું જ આપણે ફ્લાવર બનાવી લેવાનો છે. તો આપણું બીજું ફ્લાવર પણ બની ગયું છે. તો આ મરી લઈને આ બીજું ફ્લાવર આપણે આ ફ્લાવરની ઉપર મૂકી દેવાનું. આવી રીતના આપણે નાનું એવું ફ્લાવર પણ બનાવી લઈએ. તો તેને 4 કાપા લગાવીશું. તો આપણું ત્રીજું ફ્લાવર પણ બની ગયું છે. તો આ ત્રીજું ફ્લાવર પણ આપણે આ પૂરીની ઉપર મૂકી દઈએ. હવે આપણે આ 3 પૂરીને કવર કરવા માટે વચ્ચે આખું મરી મૂકીશું જેનાથી પૂરી તળતી વખતે અલગ ના થઈ જાય. તો મરીને આપણે દબાવીને મૂકી દેવાનું એટલે 3 પૂરી સેટ થઈ જશે. તો આવી રીતના મરીને મૂકી દેવાનું. તો પરફેક્ટ આપણી ફ્લાવર પૂરી બનીને રેડી થઈ ગઈ છે. તો આવી રીતના આપણે બધી જ ફ્લાવર પૂરી બનાવી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ ફ્લાવર પૂરી બનવામાં થોડોક ઝાઝો ટાઈમ લાગે છે પણ બાળકો બહુ જ ખુશ થઈ જશે. જો ટાઈમ હોય તો જરૂરથી આવી રીતના ફ્લાવર પૂરી બનાવી શકીએ છીએ.
તો અહીંયા મેં બહુ બધી ફ્લાવર પૂરી બનાવી લીધી છે. હવે આપણે આ પૂરીને ફ્રાય કરી લેવાની છે. તો બીજી બાજુ આપણે તેલને પણ ગરમ કરવા મૂકી દીધું છે, તો આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આ પૂરીને આપણે મીડિયમ આંચ પર ફ્રાય કરવાની છે, એટલે પૂરી આપણી એકદમ ક્રિસ્પી અને કરારી બની અને લાઇટ ગોલ્ડન બ્રાઉન જેવી થઈ જાય ત્યાં સુધી આપણે ફ્રાય કરી લેવાની છે. તો આપણી સરસ મજાની પૂરી ક્રિસ્પી અને કરારી પણ બની ગઈ છે અને લાઇટ ગોલ્ડન પણ બની ગઈ છે. તો હવે આપણે પૂરીને એક પ્લેટમાં લઈ લઈએ. આવી રીતના આપણે બધી જ પૂરીને તળીને રેડી કરી લેવાની છે. તો આપણી સરસ મજાની ક્રિસ્પી કરારી દિવાળીમાં બાળકોને ભાવે એવી ફ્લાવર પૂરી બનીને રેડી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.